હવે સાહેબ 22 એપ્રિલ ના રોજ, 22 એપ્રિલ ના રોજ પ્લસ માં આવી જાવ સાહેબ, એડ કરી દઈશ. 22 એપ્રિલ ના રોજ મનાવવામાં આવેલા વિશ્વ પૃથ્વી દિવસ ની થીમ શું છે? તો સાહેબ ક્લાઇમેટ એક્શન છે, રાઈટ? ક્લાઇમેટ એક્શન છે. જો વાત કરીએ 22 એપ્રિલ ના રોજ મનાવવામાં આવેલા વિશ્વ દિવસ ની, જો વાત કરીએ વિશ્વ પૃથ્વી દિવસ ની, ઓકે, વર્લ્ડ અર્થ ડે ની વાત કરીએ, તો સાહેબ દર વર્ષે 22 એપ્રિલ ના રોજ વર્લ્ડ, માને કે વર્લ્ડ અર્થ ડે મનાવવામાં આવે છે. જેના સંદર્ભમાં જો વાત કરીએ, પર્યાવરણ સુરક્ષાના ઉપાયો બતાવવા તથા પર્યાવરણ સુરક્ષા વિશે લોકોમાં જાગૃતતા વધારવા માટે દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ મધર અર્થ ડે. હવે જો વાત કરીએ, પ્રથમ વખત 22 એપ્રિલ 1970 ના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવ્યો, રાઈટ? 1970 માં, તો રાઈટ 50મો થઈ જાય. અને આને ઓફિશિયલી, ઓકે, આને ઓફિશિયલી જો વાત કરીએ આંતરરાષ્ટ્રીય તરીકે, જે આંતરરાષ્ટ્રીય જો વાત કરીએ અર્થ ડે તરીકે ક્યારથી મનાવવામાં આવે છે? તો 2009 થી, રાઈટ? આ યાદ રાખી લેજો, 2009 થી આને આંતરરાષ્ટ્રીય સ્તરે દરજ્જો મળ્યો પૃથ્વી દિવસનો, ઓકે, 2009 થી. આજે વિશ્વ પુસ્તક દિવસ છે, કોઈએ મોકલ્યું તું અભી હાલમાં જ? કોને મોકલ્યું તું યાર? ઉર્વી એને મોકલ્યું તું, મેં આઈ થિંક એને પોસ્ટ નહીં કર્યું, ઓકે. હવે સાહેબ વાત કરીએ એપ્રિલ ની, તો સાહેબ દિવસો બોલી લઈએ ફટાફટ, તો લખવાનું સ્ટાર્ટ કરતો સાહેબ. 1 એપ્રિલ કયો દિવસ, 1 એપ્રિલે કયો દિવસ મનાવવામાં આવ્યો હતો? તો સાહેબ ઓડિશા દિવસ તરીકે, માને કે ઓડિશાનો દિવસ હતો, રાઈટ? ઓડિશા સ્થાપના દિવસ 1 એપ્રિલ, વેરી ગુડ. ત્યારબાદ જો વાત કરીએ, વેરી ગુડ, ઉત્કળ ડે, વેરી ગુડ. 5 એપ્રિલ કયો દિવસ, 5 એપ્રિલ કયો દિવસ? ઇમ્પોર્ટન્ટ, યાદ રાખો, વધારે યાદ રાખશો તો ઘણા તકલીફમાં પડી જશો, રાઈટ? 5 એપ્રિલે જો વાત કરીએ નેશનલ મેરીટાઈમ ડે, ઓકે, નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલ. થીમ કોઈને યાદ છે? થીમ એનીવન, કોઈ લખી શકે તો સાહેબ ખરા ખેલાડી. ચલો સસ્ટેનેબલ શિપિંગ ફોર સસ્ટેનેબલ પ્લાનેટ, થીમ શું છે સાહેબ? સસ્ટેનેબલ શિપિંગ ફોર સસ્ટેનેબલ પ્લાનેટ, ઓકે. તો સાહેબ નેશનલ મેરીટાઈમ ડે ની જો થીમ ની વાત કરીએ તો યાદ રાખજો, થીમ સસ્ટેનેબલ શિપિંગ ફોર સસ્ટેનેબલ પ્લાનેટ, ડન. ત્યારબાદ જો વાત કરીએ સાહેબ 7 એપ્રિલ, 7 એપ્રિલે કયો દિવસ મનાવીએ છે? 7 એપ્રિલે સાહેબ વર્લ્ડ, રાઈટ, જો વાત કરીએ વર્લ્ડ હેલ્થ ડે, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, જેની થીમ હતી, જેની થીમ હતી સાહેબ સપોર્ટ નર્સિસ એન્ડ મિડવાઇફ, સપોર્ટ નર્સિસ એન્ડ મિડવાઇફ, ઓકે, સપોર્ટ નર્સિસ એન્ડ મિડવાઇફ. થીમના ગુજરાતી સાહેબ ગૂગલ ટ્રાન્સલેટર આવે છે, જરૂર કરી લેવું, રાઈટ? વાત કરીએ સાહેબ 10 એપ્રિલ, વિશ્વ હોમિયોપેથી દિવસ, રાઈટ? 10 એપ્રિલ ની વાત કરીએ સાહેબ વિશ્વ હોમિયોપેથી દિવસ, ઓકે, જેની થીમ શું હતી સાહેબ? એનહાન્સિંગ ધ સ્કોપ ઓફ હોમિયોપેથી ઇન પબ્લિક હેલ્થ. થીમ શું હતી? એનહાન્સિંગ ધ સ્કોપ ઓફ હોમિયોપેથી ઇન પબ્લિક હેલ્થ. થીમ યાદ રાખજો, એનહાન્સિંગ ધ સ્કોપ ઓફ હોમિયોપેથી ઇન પબ્લિક હેલ્થ, આની થીમ હતી જો વાત કરીએ વિશ્વ હોમિયોપેથી દિવસની. ત્યારબાદ આવે છે 17 એપ્રિલ, વિશ્વ હેમોફિલિયા દિવસ, ઓકે. 17 એપ્રિલે કયો સાહેબ? વિશ્વ હેમોફિલિયા દિવસ. મેં તમને યાદ કરાવ્યું હતું વિશ્વ હેમોફિલિયા દિવસના સંદર્ભમાં કે સાહેબ હેમોફિલિયા વન ટાઈપ ઓફ ડિઝીઝ છે, જેમાં સાહેબ જો તમે ટાંકણી ચૂપવો છો, રાઈટ, ટાંકણી ચૂપવો છો, તો જે લોહીનું પ્રવાહ છે, રાઈટ, જે લોહીનું પ્રવાહ છે સતત વયા કરે, એનું કોટિંગ નહીં થતું, રાઈટ, લોહી જામ નહીં રહેતું, ઓકે. તો જેને હેમોફિલિયા હોય છે, તો સાહેબ એમાં આ પ્રકારના ડિઝીઝ હોય છે. 17 એપ્રિલ, વેરી ગુડ, 17 એપ્રિલ, જેની થીમ શું છે? ગેટ પ્લસ ઇન્વોલ્વ. થીમ શું છે સાહેબ? ગેટ પ્લસ ઇન્વોલ્વ, જયારે વાત કરીએ વિશ્વ હેમોફિલિયા દિવસની. ત્યારબાદ સાહેબ આવે છે 18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે. ત્યારબાદ જો વાત કરીએ 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે આવે છે, જેની થીમ શું છે સાહેબ? સેડ કલ્ચર્સ, સેડ હેરિટેજ એન્ડ સેડ રિસ્પોન્સિબિલિટી. સેડ કલ્ચર્સ, સેડ હેરિટેજ એન્ડ સેડ રિસ્પોન્સિબિલિટી થીમ છે સેની, વર્લ્ડ હેરિટેજ ડે ની, જે મનાવવામાં આવે છે સાહેબ 18 એપ્રિલ. 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે છે, જેની થીમ શું છે? સેડ કલ્ચર, સેડ હેરિટેજ એન્ડ સેડ રિસ્પોન્સિબિલિટી. ત્યારબાદ સાહેબ 19 એપ્રિલ વર્લ્ડ લિવર ડે. 21 એપ્રિલ સાહેબ સિવિલ સર્વિસીસ ડે. તો સાહેબ આટલા દિવસ તમને અચૂક યાદ રહેવા જોઈએ. તો સાહેબ અહીં જણા ગણા મને કરીએ, આગળ વાત કરીએ, તો હોપફુલ તમે આટલા દિવસ યાદ રાખ્યા હશો. કોમન વસ્તુ છે, જેટલું રિપીટ કરશો એટલું અચૂક યાદ રાખશો. સાહેબ એક કથા રોજ કરવાથી
10 सवाल रोज करो, महीनाना 300 सवाल थाय, वर्षना 3600 सवाल थाय। साहेब तमे शू समझ्या? साहेब तमे शू समझ्या? अमे तो कई नहीं समझे। तो रिपीट जरूर करो। आगळ वात करीए तो फ्रेंड्स हूँ प्लस पर बनाऊ छू, राइट। प्लस पर मारो रेफरल कोड तमने ख्याल से शुक्ला लाइव, जेनाथी साहेब तमने एडिशनल 10% डिस्काउंट मळशे। अने जो वात के रेट ऑफ रिविजन नी, तो तमने ख्याल छे के एज अ टीचर एज्युकेटर हूँ तमने कही सकीश, जे पण कोई लोको विचारते साहेब प्लस लेवा माटे, राइट। तो तमने ख्याल छे हाल में मार्केट में जे डाउन छे, तो ज्यारे ज्यारे तमाम लॉकडाउन हटशे, राइट, ज्यारे साहेब तमाम लॉकडाउन हटशे त्यारे साहेब इन्फ्लेशन वधशे। ओके साहेब, इन्फ्लेशन माने साहेब मोंઘવારી વધશે। ઓકે, અને જ્યારે મોંઘવારી વધશે પ્રભુ, તો સાહેબ જે પ્રાઇસ ઓફ રેટ છે એના પણ વધશે, રાઈટ। તો સાહેબ આના પ્રાઇસ પણ વધશે। ફ્રી ક્લાસ એન્ડ પ્લસમાં શું ડિફરન્ટ છે? ઓકે સાહેબ, ફ્રી ક્લાસ ને પ્લસમાં, જે પ્લસના છોકરા આયા છે તમને કદાચ કહી શકે કે સાહેબ ફ્રી પ્લસ ક્લાસમાં એક સ્ટ્રક્ચર કોર્સ હોય, રાઈટ। આ તો કરંટ હું કરાવી દઉં છું, રાઈટ। હાલમાં તમારું લોકડાઉન છે તો હું રોજ આવું છું એક એક કલાક, રાઈટ। મેં તમને હંમેશા કીધું છે કે આ પ્લેટફોર્મ પર જે પણ કોઈ આવે છે કોના તરફથી આવે છે, અનએકેડમી તરફથી આવે છે, એ સાહેબ જ્યાં સુધી છૂટછાટ છે ત્યાં સુધી આવીશું, રાઈટ। તો પ્લસની જે ફીસ છે કોઈ એટલી હાઈ નહીં, એ સાહેબ તમે એફોર્ડ આઈ થિંક નહીં માનતો કે ના કરી શકો, રાઈટ। અમારા લગભગ ક્રેડિટ કાર્ડ સુવિધા પણ હોય છે, ઓકે। પ્લસમાં સાહેબ બેઝિક દરેક કોર્સ જોવા મળે, સ્ટ્રક્ચર કોર્સ હોય, પૂરા કોર્સ થાય, ઓકે। અને આઈ થિંક આમાંથી મોસ્ટ ઓફ તમને પ્લસના છોકરા વધારે દેખાશે, રાઈટ। કોર્સ સિલેબસ વાઇઝ હોય, માને કે એવું ના આવે કે સાહેબ આજે તમે લઈ આવ્યા, રાઈટ, એક સબ્જેક્ટના ઘણા એજ્યુકેટર્સ હોય, ઓકે। જેમ કે વાત કરીએ કરંટ અફેર્સ છોડ દો, બાકી સબ્જેક્ટની વાત કરીએ, પોલિટી, રાઈટ। પોલિટીની વાત કરીએ તો તમને બે ટીચર મળે છે, રાઈટ। પોલિટીમાં બે ટીચર મળે છે, કોણ? એક ક્લાસ આવશે પણ આટલો ક્લાસ નહીં આવે, રાઈટ, ડીપલી સ્ટડી નહીં થાય, એક ક્લાસ આવશે પણ આટલો ટાઈમ નહીં આપે, રાઈટ। પોલિટીની વાત કરીએ તો શ્રુતિ મેમ અને કમલ સર, રાઈટ, શ્રુતિ મેમ એન્ડ કમલ સર છે પોલિટીમાં, આઈ થિંક તમે લોકો તમામ ઓળખો છો એમનું લેવલ। પછી જો વાત કે જીઓગ્રાફી, જીઓગ્રાફીમાં ભવ્ય મેમ છે, કિંજલ સર છે, રાઈટ। જીઓગ્રાફીમાં જો વાત કરીએ ભવ્ય મેમ, કિંજલ સર છે। પછી જો વાત કરીએ, પછી બીજો કયો સબ્જેક્ટ? હિસ્ટ્રીમાં, રાઈટ, હિસ્ટ્રીમાં આઈ થિંક 3-4 સાહેબ છે, રાઈટ। હિસ્ટ્રીમાં જો વાત કરીએ 3-4 સાહેબ છે, એક છે ભાવિન સર, મહેશ સર, યુવરાજ સર, રાઈટ। ક્યારેક હું પણ કરાવી દઉં છું, રાઈટ, હિસ્ટ્રી, તો રાઈટ, હિસ્ટ્રીમાં 3-4 સાહેબ છે, ઓકે। મારા ક્લાસમાં સાહેબ વધારે થોડું ડિટેલ હોઈ શકે કારણ કે ક્લાસ નહીં પતતા। વાત કરીએ સાહેબ હિસ્ટ્રીની, પછી આવે છે બીજો કયો સબ્જેક્ટ આવે છે? કલ્ચર, રાઈટ। કલ્ચરમાં તો તમને ખ્યાલ છે ભવ્ય મેમ ભણાવે છે, રાઈટ, કલ્ચર, ઓકે। પછી આવે છે સાહેબ ઇંગ્લિશ, ઇંગ્લિશ કોણ લે છે? મયુર સર, રાઈટ, ઇંગ્લિશ લે છે મયુર સર, ઓકે। ઇંગ્લિશ તમને ખ્યાલ છે રોજ 10-11 પ્લસમાં હોય છે મયુર સરનો લેક્ચર, ઓકે। ઇંગ્લિશ જો વાત કરીએ તો રોજ સાહેબ 10-11 એમનો હોય છે ડાયરો, રાઈટ। પછી જો વાત કરીએ બીજા કોણ, હા, પછી ઇંગ્લિશમાં છે, ઇંગ્લિશ પછી કયો સબ્જેક્ટ આવ્યો? મેથ્સ, રાઈટ, મેથ્સ ઇમ્પોર્ટન્ટ છે, મેથ્સમાં ઘણા સાહેબ છે, જેમ કે નામ લઈએ તો મયુર, સોરી, હર્ષલ સર, ભાવિન સર, રાઈટ, હર્ષલ સર, ભાવિન સર, કુણાલ સર, તો સાહેબ મેથ્સમાં આટલા ફેકલ્ટી છે। સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ, ઓકે, સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ તો સાહેબ એક સાહેબ તો પૂરી વિધિ કરાવી દે છે, કોણ છે? કનેજિયા સાહેબ, રાઈટ, કનેજિયા સાહેબના લેક્ચર તો દેખ્યા હશો, રાઈટ, કનેજિયા સાહેબ। પછી જો વાત કરીએ બીજા કયા સાહેબ, પરેશ ધારાવિયા સાહેબ, રાઈટ, પરેશ ધારાવિયા સાહેબ સાયન્સ લે, ઓકે। કનેજિયા સાહેબ ક્યારેક લેક્ચરમાં જજો, સ્પીપાના ફેકલ્ટી છે, રાઈટ, કનેજિયા સાહેબ। તો સાહેબ આટલા બધા સર છે, કુણાલ સર બી લે, પરેશ સર બી લે, વેરી ગુડ। તો આટલા બધા સાહેબ છે તમારે જેની સાથે દરેક ક્લાસ, રાઈટ, દરેક ક્લાસમાં સાહેબ તમને અલગ અલગ રેફરન્સ મળી જશે। સપોઝ કરંટ અફેર્સ કરતા હોય તો આઈ થિંક ઘણા લોકોને મારું ના ફાવતું, તો મનીષ સિંધી સાહેબ પણ છે, રાઈટ, પ્લેટફોર્મ પર, તો તમે એના પણ કરંટ અફેર્સ, એમના પણ કરંટ અફેર્સ દેખી શકો છો, તમને જેનું યોગ્ય લાગે, રાઈટ, જેનું યોગ્ય લાગે સાહેબ, જે તમને તમારા ગોલ તરફ લઈ જવા મદદ થાય, રાઈટ, રાઈટ, જે જે જો વાત કરીએ જે તમારા ગોલ તરફ લઈ જવા મદદ કરી શકે, તમામ લોકો જે હેલ્પફુલ થઈ ગયું, રાઈટ। કિશન સરનું નામ મેન્શન કરવાનું રહી ગયું, રાઈટ, કિશન સર તમને ખ્યાલ છે, હે દોસ્તો તમને યાદ આવતા છે, રાઈટ, જીઓગ્રાફીમાં આઈ થિંક ગુજરાતમાં પહેલા જો કોઈ સ્ટાર્ટ કર્યું હોય, રાઈટ, તો સાહેબ કિશન સરે, આઈ થિંક ગણિત સાહિત્ય એમની જો વાત કરીએ તો એ સાહેબ જીઓગ્રાફી કરાવે, ઓકે। પછી જો બકુલ સરનું નામ લીધું છે, પોલિટી કરાવે છે,
कॉम्प्यूटर में नयन सर ओके तो साहब हाल में घना बदा कोर्स चाले छे राइट साहब कोर्स एटला चाले छे कि साहब तमे कन्फ्यूज थई जशो साहब कया कोर्स में एनरोल करूँ कि ना करूँ आ मैं तमने लिस्ट आपी दीधुं तमे आ बधाना क्लास देखो राइट आ बधाना क्लास देखो ने जेमांथी साहब तमने लागे कि हाँ भाई प्लस लेवा जेवुं छे तो तमे अहींथी लई शको छो डन એવું કોઈ ફોર્સ નહીં રાઈટ તમે આમાં ક્રેડિટ થી લઈ શકો છો તમામ વસ્તુ છે કારણ કે તમારું ઇન્ટરનેટ ને તમામ વસ્તુ પૂરી થઈ શકે છે તમામ સંદર્ભમાં ઓકે તો આમાં એક સ્ટ્રક્ચર કોર્સિસ હોય છે એટલા માટે હું પ્લસ માટે રેકમેન્ડ કરું છું જ્યારે સ્પેશિયલ ક્લાસમાં એવું હોય છે કે તમે કોઈ એક ટોપિક લઈને આવો એ ટોપિક થી પૂરો કોર્સ ના થાય કોમન વસ્તુ આ છે રાઈટ મેં તમને હંમેશા કીધું છે કે આ પ્લેટફોર્મ પર જે બી કામ કરતું હોય તમામ અનએકેડમી માટે કામ કરતું હોય રાઈટ અનએકેડમી એવું જરૂરી નહીં કે તમામ જે વસ્તુ છે ઓકે ફ્રી ક્લાસીસ ઓલવેઝ રહેશે પણ એટલા નહીં રહે જેટલા હાલમાં છે રાઈટ એટલા નહીં રહે સાહેબ હાલમાં છે તો આઈ થિંક જે પણ કોઈ લોકો જો ફી ની કોઈ સ્ટ્રક્ચર ની વાત કરીએ તો 24 મંથ માને કે બે વર્ષની જે ફીસ છે 8400 છે જેમાં સાહેબ તમે રેફરલ કોડ નાખશો શુક્લા લાઈવ SHUKLALIV નાખશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે ઓકે 10% ડિસ્કાઉન્ટ મળે એટલે થશે 7560 75-60 માં જો વાત કરીએ તમારી જે ક્રેડિટ હોય છે લર્નિંગ ક્રેડિટ બી તો હોય છે તમે આટલી બધી જે હેડ જમા કરી છે તે 10-10,000, 20-20,000 મિનિટ થઈ હોય છે એના બી લગભગ 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ થઈને 5-1600 રૂપિયામાં સાહેબ બે વર્ષનો કોર્સ પડે બે વર્ષ માને કે બે વર્ષમાં જેટલી પણ એક્ઝામ આવી જાય રાઈટ બે વર્ષમાં સાહેબ જેટલી પણ એક્ઝામ આવી જાય બે વર્ષનું લો તો તમને સૌથી સસ્તું પડે રાઈટ બે વર્ષનું જો વાત કરીએ સૌથી સસ્તું પડે કારણ કે બે વર્ષમાં તમામ તમારી વસ્તુ આવી જાય કવર થઈ જાય કોર્સ માને કે તમામ એક્ઝામ જેટલા પણ એક્ઝામ આવે તમામના કોર્સ તમે દેખી શકો એક સિંગલ વિન્ડો સબસ્ક્રિપ્શન રાઈટ એક સિંગલ વિન્ડો સબસ્ક્રિપ્શન એક જ સબસ્ક્રિપ્શન તમામ જગ્યાએ તમે ફરી શકો ઓકે તો ઘણા આના બેનિફિટ્સ છે IMO EMI કેવી રીતના કરવાનું ક્રેડિટ કાર્ડથી EMI થઈ જાય રાઈટ ક્રેડિટ કાર્ડથી EMI થઈ જાય EMI થી આરામથી 500 કે 400 રૂપિયા પડશે ઓકે તો આ બેટર છે એઝ અ એજ્યુકેટર હું તમને સલાહ આપી શકું છું હું કોઈને ફોર્સ નહીં કરતો કે સાહેબ હું કોઈ પ્રોડક્ટ સેલ કરી છું જો વાત કરીએ હાલમાં આના વિશે વાત કરું છું કે સાહેબ આ બેનિફિટ છે રાઈટ આઈ થિંક જે મારું કરંટનું કામ છે એ તો હું કરતો રહીશ મોર્નિંગમાં તમને આપતો રહીશ પણ એના સિવાય જે અલગ અલગ સબ્જેક્ટ છે એના સંદર્ભમાં મેં તમને આ જાણકારી આપી કે જ્યારે સાહેબ તમે કમ્પ્લીટ જો વાત કરીએ આનો ઉપયોગ કરી શકો આ શું એમાં રાઈટ તમને યોગ્ય લાગે લઈ શકો છો એની વાત છે